નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો વ્યક્તિ વિશેષ. ગુજરાતમાં નેતા તો ઘણા બધા છે, પક્ષ પલટો કરીને પાર્ટી તો બદલતા હોય છે, પરંતુ ખૂબ ઓછા નેતાઓ હોય છે જે નસીબદાર હોય છે. આવા નસીબદાર નેતા જો કહેવા હોય તો એ છે કુંવરજી બાવળિયા. જી હા, 5 કલાકની અંદર ભાજપમાં જોડાઈ ગયા અને મંત્રી પણ બની ગયા. આખરે કોળી નેતા કુંવરજી ભાજપમાં જોડાતા કોંગ્રેસને કેટલો ફટકો પડી રહ્યો છે? શું સૌરાષ્ટ્રમાં કોળી મતદારો કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકશે? આજે વાત કરીશું કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા વિશે. કોંગ્રેસમાંથી ભાજપમાં અનેક નેતાઓ ગયા છે અને ગાયબ પણ થઈ ગયા છે, પરંતુ કુંવરજી બાવળિયા ગાયબ થઈ જાય એવા નેતા નથી. એમણે પોતાની સૂઝબૂઝથી પાર્ટી બદલી અને પોતાની બાદશાહત પણ યથાવત રાખી. મંત્રી તો બની ગયા કુંવરજી, પહેલી પરીક્ષા ભારે પૂર્વની સ્થિતિ અને કુંવરજી ગયા પરિસ્થિતિનો તાગ મેળવવા અને મહિલાએ બોલાવ્યો પુર્યો. કુંવરજીના રાજીનામાની સ્ક્રિપ્ટ વિંછિયામાં કોળી સંમેલનો લખાઈ ગઈ હતી. કુંવરજી બોલવાની શરૂઆત કરે તે સમય ટાંકણી પડે એટલી નીરવ શાંતિ થઈ ગઈ. આખરે કુંવરજી જે રીતે બોલ્યા તે સંકેત જ હતો ભાજપમાં જોડાવાનો. જે રાજકીય પક્ષો ક્યાંક ને ક્યાંક આપણો ઉપયોગ કરી લે છે સમાજને વિભિન્ન ભાગલા પાડવાની જે પ્રવૃત્તિઓ થાય છે, પણ આપણે બધા એ સમજી લેવું જોઈએ કે આપણું સૌનું હિત ક્યાં રહેલું છે. આપણે બધા સાથે મળીને સમાજનો કઈ રીતે વિકાસ કરી શકીએ એમ છીએ, એ માટેની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે. સત્તામાં ન રહીને પ્રજાના કામ કરવામાં મુશ્કેલી આવે છે. ત્યાં સુધી સરકારની અંદર બેસીને સરકારમાં કાં તો હિસ્સેદારી ભાગીદારી ન થાય અને કાં તો પછી ત્યાં હસમચાવી શકાય, સરકારને નાક દબાવી શકાય એવી તાકાત ત્યાં હોય ભૂમિકા કરી. સત્તામાં હોઈએ અને સત્તા બહાર હોઈએ એટલે સ્વાભાવિક થોડું ક્યાંક ને ક્યાંક જે રીતે ઈચ્છતા હોઈએ એ રીતે એ વિસ્તારનો વિકાસમાં ક્યાંક સહભાગી ન બની શકે. કુંવરજીભાઈ વિશે એક વસ્તુ કહેવી પડે કે એ કોળી જ્ઞાતિના બહુ અગ્રણી નેતા છે. તેમણે વર્ષોની પણ દાયકાઓ લોકોની સેવામાં આપેલા છે અને એની જે ઇમેજ છે એ અત્યાર સુધી બહુ જ સારી રહી છે, લોકોમાં પ્રિય રહી છે. જેટલી વખત ચૂંટણી જીતા છે ત્યારે એમણે એક સારા મતોથી ચૂંટાયા એવા છે, એટલે બિલકુલ એની ઇમેજ બહુ સારી છે. બીજું કે એની જ્ઞાતિમાં પણ એમને બહુ રિસ્પેક્ટથી જોવાય છે, એટલે અત્યાર સુધીની એની જે કેરિયર છે એ બહુ સરસ રહી છે, બહુ ઉમદા રહી છે, એમણે બહુ સારા કામ કર્યા છે. તો બિલકુલ એના વિશે કોઈ શંકા ન હોઈ શકે કે એમની ઇમેજ કે એમનું કામ કેવી રહી છે. આ પ્રકારના નિવેદનથી સંકેત મળી ગયા કે કુંવરજી ગમે ત્યારે કેસરિયું ધારણ કરી શકે છે. આગામી દિવસમાં આપણે સૌએ સાથે મળીને શું કરવું એ અહીંથી જ્યારે વિચાર મૂકવાનો છે ત્યારે ફરી તમને સૌને જે કંઈ કરવાનું થતું છે આ મંચ ઉપરથી તમને બધાને અમે વિશ્વાસમાં લઈ અને પછી જ આગળ વધશું. ત્યારબાદ અમદાવાદમાં અમિત શાહ સાથે ખાનગી મુલાકાત કરી ત્યારે તો માનવામાં આવતું હતું કે બીજા દિવસે કુંવરજી ભાજપમાં જોડાઈ જશે, પરંતુ બીજા નેતાઓ કરતા કુંવરજી વધારે બુદ્ધિશાળી નેતા નીકળ્યા. તેઓ ઝડપથી નિર્ણય કરતા વિચારીને નિર્ણય લેવામાં માનતા હતા. તેઓ ભાજપમાં જોડાઈને કોઈ પદ મળે એ પહેલાં જો જોડાય તો મંત્રી પદ પણ માગ્યું અને આખરે મળી પણ ગયું. કુંવરજી કોળી નેતા છે. કોંગ્રેસ અને કોળી એક સિક્કાની બે બાજુ હતા અને એટલા માટે ભાજપે મોટું રિસ્ક લીધું અને મંત્રી બનાવ્યા. આખરે કોળી મતદારો ગુજરાતમાં કેટલા નિર્ણાયક છે, કુંવરજી કેટલા નિર્ણાયક છે, આવું જાણીએ. સમગ્ર ગુજરાતમાં કોળી મતદારો પ્રભાવ ધરાવે છે, તેથી કુંવરજી બાવળિયાને
પક્ષમાં લીધા અને પ્રધાન પણ બનાવી દીધા છે. કોળી મતદારોનો સૌથી વધુ પ્રભાવ સુરેન્દ્રનગરમાં અને વલસાડમાં જોવા મળે છે. જ્યાં અગાઉ કોળી સાંસદો ચૂંટાયા છે, જૂનાગઢ જિલ્લો પણ કોળી જ્ઞાતિના ઉમેદવાર માટે સૌથી વધારે અનુકૂળ છે. તેથી કુંવરજી બાવળિયાને રાજકોટના બદલે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડાવવી જોઈએ એવો ભાજપના સ્થાનિક નેતાઓ પણ માની રહ્યા છે. હવે કોળી મતદારો ક્યાં છે અને કેટલા ટકા છે તેની વાત કરીએ તો ભાવનગરમાં 18%, સુરેન્દ્રનગરમાં 15%, જૂનાગઢમાં 11%, અમરેલીમાં 12%, પોરબંદરમાં 11%, નવસારીમાં 10%, વલસાડમાં 8%, ભરૂચમાં 7%. કોળીઓને એક કરવાનો પ્રયાસ. કોળીઓના 5 ચોકા છે, જેમાં આપ જુઓ કે કોળી પટેલ, તળપદા કોળી, ચુવાડિયા કોળી, ઘેડિયા કોળી અને દક્ષિણ ગુજરાતના કોળી સમાજનો પણ સમાવેશ થાય છે. કોળી કોંગ્રેસ કે ભાજપ સાથે રહેશે? આની પહેલા જે પક્ષ બળતો કરીને બીજા પક્ષમાં ગયા હોય ત્યારે, એ પછી જ્યારે ચૂંટણી લડે છે ત્યારે લોકો મતદારો એને કઈ રીતે લે છે, એ સૌથી વધુ મહત્વની છે. કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે, એ તો જ્યારે ચૂંટણી થશે અને એમને મત મળશે એના ઉપરથી નક્કી થશે. પણ હા, એની જ્ઞાતિના મતદારો એમને કેટલા કમિટેડ રહે છે. ઘણી વખત શું છે કે નેતા મહત્વનો હોય છે, વ્યક્તિ મહત્વનો હોય છે, પાર્ટી મહત્વની નથી હોતી. તો એવા સંજોગોમાં ભારતીય જનતા પક્ષને ચોક્કસ કુંવરજીભાઈથી ફાયદો થઈ શકે છે. કોંગ્રેસના પ્રક્ષ પ્રમુખ સીડી પટેલ હતા ત્યારે મોટા પ્રમાણમાં તેમણે કોળી મતદારોનું સમર્થન મેળવી લીધું હતું. માધવસિંહ સોલંકીની ખાસ થિયરીમાં જે રીતે કોંગ્રેસ તૂટી હતી તેમાં કોળી મતદારોએ તેમને ઘણે સ્થળે બચાવવા મદદ પણ કરી હતી. આમ પહેલાથી જ કોળી સમાજ કોંગ્રેસ સાથે છે તે ભાજપ હાઈકમાન્ડ સારી રીતે જાણતો હતો. તેથી તેમને કોળી જ્ઞાતિને ભાજપ સાથે ખેંચવા માટે નક્ષિસ કોંગ્રેસી એવા કુંવરજી બાવળિયાને ભાજપના કમળ સાથે સ્થાન આપ્યું. આમ ભાજપે જે જ્ઞાતિ કાર્ડ ખેલ્યું છે તે કોંગ્રેસને ભારે પડી શકે છે. જોકે કોળી મતદારો પહેલાથી જ કોંગ્રેસ સાથે રહ્યા છે. આ વખતે કોની તરફ જશે તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પણ એક વાત તો નક્કી છે કે કુંવરજી બાવળિયા પોતે 2 વખત ચૂંટણી હારી ચૂક્યા છે અને તેમના કુટુંબના 3 સભ્યો પણ હારી ચૂક્યા છે. એટલે એવું કહેવું યોગ્ય તો નથી જ કે તેમની સાથે કોળી સમાજ છે. જે રીતે વિઠ્ઠલ રાદડિયા રાજકોટ જિલ્લામાં લેવા પાટીદારોને વર્ષોથી સાચવી રહ્યા છે, તે રીતે કુંવરજી બાવળિયા માટે કહેવું મુશ્કેલ છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાં જોડાતા કોને કેટલો ફાયદો કેટલો નુકસાનના નફા નુકસાન અત્યારથી જ ગણાઈ રહ્યા છે, ત્યારે કોને કેટલો ફાયદો થશે આવો જાણીએ. બાવળિયાનું બળ હવે ભાજપ પાસે, કોંગ્રેસને ઝટકો, હવે શું થશે? જસદણમાં જમાવટ કરતા બાવળિયાએ હવે એવો ધુંબો માર્યો છે કે કોંગ્રેસને તેની કળ ક્યારે વળશે તે નક્કી નથી. છેલ્લા 30 વર્ષથી પંજાના પાવરે પોતાનું વર્ચસ્વ જમાવી ચૂકેલા કુંવરજીએ હવે પોતાનો રાજપાટ ભાજપમાં બેસીને પાથરવાનું નક્કી કરી લીધું છે. જેમ વરસાદ હાથ તાળી આપીને જતો રહે છે એમ કુંવરજી પણ થોડા દિવસ હાથ તાળી આપતા જોવા મળ્યા. પહેલા કીધું હું નારાજ નથી, પછી સંમેલનમાં વિરોધ પક્ષના નેતા સાથે ફોટો પડાવ્યો અને વરસાદના વાદળો ઘેરાતા ઘેરાતા કુંવરજીના ગળામાં કમળનું નિશાન અને કેસરી રંગનો ખેસ પણ આવી ગયો. ત્યાં સુધી તો બધું નોર્મલ જ હતું, પણ તત્કાલિક મંત્રી પદના શપથ પણ લઈ લીધા. હું એવું માનું છું કે 2019ની ચૂંટણીમાં કુંવરજીભાઈની ભૂમિકા અથવા કુંવરજીભાઈનો જે લાભ ભાજપને થવાનો છે એ કાંઈક અંશે રાજકોટની બેઠક ઉપર થશે. રાજકોટની બેઠકને બાદ કરતાં બીજા કોળી મતદારો ઉપર કુંવરજીભાઈનો બહુ પ્રભાવ થાય, અથવા તો કુંવરજીભાઈ કે એટલે કોળી મતદારો છે બધા ભાજપની તરફ વળી જાય એવું માનવાનું કોઈ કારણ નથી. આ આ અત્યારની જે સ્થિતિ સ્પષ્ટ છે. અત્યારે તો ઇવન એવું છે કે જસદણની અંદર પણ કાંઈક અંશે કુંવરજીભાઈ સામે કોળી સમાજમાં પણ થોડો વિરોધ.
કોળી સમાજે તો છેલ્લે ગઈ ચૂંટણીની અંદર કોળી સમાજે એવું નક્કી કર્યું હતું કે પક્ષને એક બાજુ મૂકી દો, આપણા જ્ઞાતિનો ઉમેદવાર કોઈ પણ પક્ષનો એને જીતાડવાનો. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે એ સોમનાથ વેરાવળની બેઠક હતી. સોમનાથ વેરાવળની બેઠક છે ત્યાં કારડિયા રજપૂત અને આયર જ્ઞાતિ એ બેનું પ્રભુત્વ છે. એની વચ્ચે કોંગ્રેસે વિમલ ચુડાસમા એટલે કે કોળી ઉમેદવારને ટિકિટ આપી અને એ બેઠક ઉપરના કોળી મતદારો હતા એ લોકોએ સાગમટે વિમલ ચુડાસમાને મત આપ્યો અને એકંદરે વિમલ ચુડાસમા જીતી ગયા. ભાજપ પાસે કોળી નેતાઓની પહોંચ છે અને તેમાં વધુ એક કોળી નેતા ઉમેરાયા છે, પણ હવે કુંવરજી બાવળિયાને મંત્રી તરીકે શપથ અપાવતા પહેલાથી જ મંત્રીપદની માંગ કરતા ભાજપના કોળી નેતા નારાજ થાય તો નવાઈ નથી. પરસોત્તમ સોલંકી ભાવનગરના કદાવર કોળી નેતા છે જે મંત્રીપદ ફાળવણી બાદ નારાજ થઈ ગયા હતા, જો કે તેમને મનાવી પણ લેવાયા હતા. પણ હવે જો ભાજપના નવા કુંવરને કોઈ મોટું ખાતું આપવામાં આવ્યું હતું તો પરસોત્તમ સોલંકી નારાજ ચોક્કસ થઈ શક્યા હોત. રાજકોટ નામના મ્યાનમાં ત્રણ ચાર તલવારો મોટા કદની આવી ગઈ છે. ભાજપ એ આટલી તલવારોને રાજકોટના મ્યાનમાં કેવી રીતે સાચવશે એ જોવું પડે. કોંગ્રેસને ચોક્કસપણે ફટકો તો પડ્યો જ છે, કારણ કે કુંવરજીભાઈ એટલે બહુ જ વિશ્વાસપાત્ર અને મહત્વના નેતા ગણાય. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બધા નેતાની કુંવરજી જેવી સ્થિતિ નથી. હજુ પણ ઘણા એવા કોંગ્રેસના નેતાઓ છે જે લાઇમલાઇટમાં નથી. નરહરી અમીન જ લઈ લો, જો કે રાદડિયા પરિવાર પણ સામે પક્ષે જે ભાજપમાં એક મોટી જગ્યા નિશ્ચિત કરીને બેઠો છે. પણ સવાલ એ છે કે શું કોંગ્રેસના કુંવરજીના આ પગલાથી ફાયદો છે? કારણ કે રાહુલ ગાંધી જ્યારથી અધ્યક્ષ બન્યા છે ત્યારથી યુવા કોંગ્રેસના નારા સંભળાઈ રહ્યા છે, એટલે જ કદાચ નારાજ કુંવરજી બાવળિયા મનાવવાના એવા કોઈ ખાસ પ્રયાસ ન થયા. પણ હકીકત એ પણ છે કે બાવળિયા એટલા કદ્દાવર નેતા છે જેને પાર્ટીના સિમ્બોલ પર આધારિત રાજનેતા નથી, એટલે સવાલ એ છે કે શું કોંગ્રેસને ભાવતું ભોજન વૈદ્ય કીધા જેવું થયું છે? તો કોણ છે કુંવરજી બાવળિયા તે વિશે આગળ જાણીશું. હાલમાં સમય થયો છે બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોણ છે કુંવરજી બાવળિયા? 25 વર્ષથી વધારે કોંગ્રેસમાં રહીને જે નામ મેળવ્યું એ તેમણે ભાજપમાં આવીને મેળવી લીધું. કુંવરજી બાવળિયા જે વર્ષો સુધી કોંગ્રેસમાં રહીને ન મેળવી શક્યા તે તેમણે ભાજપમાં જઈને 4 કલાકમાં જ મેળવી લીધું. રાજ્ય સરકારમાં મંત્રી પદ. 25 વર્ષથી કોંગ્રેસમાં જ બાવળિયાના મૂળિયા હતા, પરંતુ આ મૂળિયાને થોડા સમયથી નારાજગીનો કાટ લાગ્યો હતો. આખરે આ કાટ વધી જતા જ મૂળિયા ઉખડી ગયા અને કોંગ્રેસને છૂટાછેડા આપી દીધા અને ભાજપ સાથે નવું સત્પણ પણ છોડી દીધું. ભાજપે પણ બાવળિયાને આપેલા વચન પ્રમાણે થોડા જ કલાકની અંદર મંત્રી બનાવી દીધા. આમ બાવળિયાએ કોંગ્રેસમાંથી કમલમ સુધી પહોંચીને પોતાનું ધાર્યું નિશાન પણ પાર પાડી દીધું. બાવળિયાએ કોંગ્રેસ છોડતા જ રાહુલ ગાંધી સામે ગંભીર આક્ષેપો પણ કર્યા. બાવળિયાએ કહ્યું કે રાહુલ ગાંધી જાતિવાદીનું ઝેર ફેલાવે છે. જો કે કોંગ્રેસે બાવળિયાને આ આરોપોને ફગાવ્યા અને કુંવરજી બાવળિયા પોતાનું કામ કરાવવા ભાજપમાં જોડાયા હોવાનું પણ પ્રહાર કર્યો હતો. કોંગ્રેસમાં કુંવરજીભાઈ બાવળિયા હતા તો સારું એવું વર્ચસ્વ કોળી સમાજમાં પણ હતું, જે એના ટેકેદારોમાં હું માનું છું ખૂબ મોટો ફરક કોંગ્રેસમાં પડશે એવું મારી વ્યક્તિગત અભિપ્રાય છે. કુંવરજી બાવળિયાનો જન્મ 16 માર્ચ 1995 થયો. રાજકોટ નજીકના ગામમાં તેમનો જન્મ થયો. બાવળિયા હાલ 63 વર્ષના છે. તેમની સંતાનોમાં એક પુત્ર અને 2 પુત્રીઓ છે. એક સમયે શિક્ષક તરીકે બાળકોને ભણાવી ચૂક્યા છે. કુંવરજી એક ખેડૂત પુત્ર પણ છે. જસદણ મતક્ષેત્રમાં કુંવરજી બાવળિયા સક્રિય છે. 1995માં પ્રથમવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા, ત્યારબાદ 4 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2009માં પ્રથમવાર સાંસદ પણ બન્યા. બાવળિયા કોળી સમાજ પર વિશેષ પ્રભુત્વ
ધરાવે છે। સૌરાષ્ટ્રની રાજનીતિ અને કોળી સમાજનો મજબૂત ચહેરો ગણાતા બાવળિયાને ભાજપે હસ્તામોંએ સ્વીકાર્યા છે, તો કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં મોટો ઝટકો પણ છે। મંત્રી બની જતા હવે કુંવરજી બાવળિયાને આગામી દિવસોમાં ફરી ચૂંટણી લડીને જીતવું પડશે, ત્યારે હવે જસદણ બેઠકના જંગમાં બાવળિયાને પ્રજા સાથ આપે છે કેમ તેના પર નજર રહેશે। તો વ્યક્તિ વિશેષમાં સમય થયો છે વિરામ। પૂરા પૈસા આપી તમે ખરીદશો નબળી વસ્તુ? મોંઘવારીનો માર છતાં મુખ રાખશો હસતું? સાચા હોવા છતાં સરકારી કામ માટે આપશો લાંચ? થોડા લાભ માટે ઈમાનદારીને આવવા દેશો આંચ? ટૂંક સમય એક બાદ આપનું સ્વાગત છે। કુંવરજી જ્યારથી ભાજપમાં જોડાયા છે ત્યારે કોંગ્રેસના નેતાઓ અને બાવળિયા વચ્ચે બળવો પણ થઈ રહ્યો છે, પરંતુ બાવળિયા અને ધાનાણી તો આમને સામે આવી ગયા છે। આખરે કોંગ્રેસના દિગ્ગજ નેતા બાવળિયા રાજીનામું આપીને ભાજપમાં તો જોડાયા। બાવળિયાની નારાજગીના કારણોની વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીમાં થતી સતત અવગણના પણ મહત્વપૂર્ણ કારણ ગણાઈ શકાય છે। આ સાથે જ વિપક્ષમાં કોંગ્રેસ આવ્યા છતાં બાવળિયાને મહત્વનું પદ કોંગ્રેસ દ્વારા આપવામાં આવ્યું ન હતું। સાથે જ કોંગ્રેસે બાવળિયાને પબ્લિક એકાઉન્ટ કમિટીમાં માત્ર સભ્ય જ બનાવ્યા હતા। બીજા કારણોની વાત કરીએ તો કુંવરજી બાવળિયાને ભાજપમાં દિગ્ગજ ચહેરો બનાવવાની ઈચ્છા હોઈ શકે છે, સાથે જ કેબિનેટ મિનિસ્ટર અને ભવિષ્યમાં સાંસદ બની કેન્દ્રમાં જવાની પણ તેમની ઈચ્છા હોઈ શકે છે। ઉપરાંત ઇન્દ્રનીલ રાજીપુર સાથે વિવાદ પણ કારણભૂત છે। સૌથી પહેલા કુંવરજી બાવળિયા જ્યારે સમગ્ર રાજ્ય માટે લાઇમલાઇટમાં ત્યારે આવ્યા હતા જ્યારે પેટા ચૂંટણીમાં રાજકોટ જેવી મહત્વની બેઠક ઉપર એમણે ભાજપને હંફાવ્યા। ત્યારથી કુંવરજી બાવળિયા એક કોંગ્રેસ માટે નવી આશાનો સંચાર ગણાતા હતા। કુંવરજીભાઈ વ્યક્તિગત રીતે બહુ જ સૌમ્ય છે, સાધારણ અન્ય રાજકારણીઓની સરખામણીમાં કુંવરજીભાઈ ઘણા બધા મૃદુભાષી લાગે, એમની સાથે વાત કરો તો સહેજ પણ એવો અહેસાસ ના થાય, અને એ કુંવરજીભાઈની ખાસિયત છે। મને લાગે છે કે એમના મૂળિયા ઊંડા છે, જનતા સુધી પ્રત્યક્ષ રીતે એ જોડાયેલા છે, અને એમના વિસ્તારમાં એમના મત વિસ્તારમાં એમનો અત્યંત જીવંત સંપર્ક છે એવું મેં અનેક વાર જોયું છે। આગામી સમયમાં લોકસભા 2019ની ચૂંટણી યોજાવાની છે, સાથે જ રાજ્યમાં કોળી સમાજના મતદારો પર પ્રભુત્વ ધરાવતા કુંવરજીનો સમાવેશ કરીને ભાજપે ઓપરેશન પાર પાડ્યું છે, અને તેનો આગામી ચૂંટણીમાં પાર્ટીને ફાયદો થાય છે કે નહીં એ તો આવનારો સમય બતાવશે, પરંતુ હાલ તો કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી પણ સર્જાઈ છે એ ચોક્કસ છે।
બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. આખરે કુંવરજીની નારાજગી કેમ સામે આવી? એવું શું હતું કે કુંવરજીએ કોંગ્રેસને અલવિદા કરી દીધી? કુંવરજી જ્યારથી કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી કોંગ્રેસના નેતાઓને બાવળિયા વચ્ચે બળવો પણ શરૂ થઈ ગયો છે. કુંવરજીની પહેલી નારાજગી જ વિપક્ષી પદ ન મળવું હતું. કુંવરજી ભાજપમાં જોડાયા ત્યારથી વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને કુંવરજી આમને સામે આવી ગયા છે. પરેશ ધાનાણીએ પકડ્યો સાપ. થોડા સમય પહેલા તેમણે સાપ પકડ્યો હતો ત્યારે તેમણે લખ્યું હતું કે ખડશીતળો આજે સાપ પણ સરનામું ભૂલ્યો એરું પકડતાય આવડે હો ભાઈ. હવે આ શબ્દો પરથી સીધા પ્રહારો જ્યાં કરવાના હતા ત્યાં કરી દીધા. ત્યારબાદ કુંવરજી બહાર આવ્યા અને કહ્યું કે તેઓ એક ફૂંક મારશે તો અમરેલીમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જશે. પરેશભાઈને ખબર નથી હું ખાલી ત્યાં એ અમરેલી જિલ્લામાં એના વિસ્તારમાં ખાલી ફૂંક મારું ને ત્યાં એમાં અડધા તો પતી જાય. એ વિસ્તારમાં મારું ત્યાં યોગદાન છે, બળ છે, કામ છે ને આજે લોકો મારા સમર્થનમાં ભલે હું ગમે પક્ષમાં હોઉં પણ એ અમરેલી જિલ્લામાં હું એમ કહું કે તમે જોઈ લેજો એટલે એ લોકસભાની સીટ જીતવી એના માટે પણ કપરી છે, અઘરી છે. અમરેલીમાં પરેશ ધાનાણીને તેમણે જીતાડ્યા છે. આમ આવન જાવનની સ્થિતિની વચ્ચે કુંવરજીને લઈને કોંગ્રેસ અને કુંવરજી આમને સામે આવી ગયા છે એ પણ એક હકીકત છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા. તો વ્યક્તિ વિશેષમાં આજે બસ આટલું જ. રજા આપશો. Yeah.